તમારી જગદંબા તું જો ગણીને અમે જપતા તમારા જાપ એ જગદંબા તું જો ગણી માતાજી અમે જપતા તમારા જાપ આય ખાંડ યવરી માં દીવા બળે એ મૈયા પોકરણ ગઢ નો રાજવી એ આજવીન વેરે મારી સન્મુખ આવીને દર્શન આવે ગલે રે બલાતી
બોલાવે પર ધને આવે યારે આવ પગાંજી એ આવ્યા રાજા ને દરબાર રાજા ન બોલાવે પર ધને આવે યારે આવ પગાંજી જીવી રહી કે દુઃખ ના આસુડે રડી રહી પ્રધાનજી અરે મહારાજા તમારા જેવા રાજા ને મારી જેવા પ્રધાન અરે પોકણ ની પ્રજા કોઈ દુઃખી હોય જ નહીં હા પ્રધાનજી જી મહારાજ તો હરમેશ ને માટે એમ જ ચાલવું જોઈએ પણ પ્રધાનજી આજ ઘણો સમય વીતી ગયો ઘણા મહિના વીતી ગયા આજ હું નગરમાં ચર્ચા કરવા માટે નથી ગયો પ્રધાનજી તો આજ મારા ઘોડીલા સાબદા કરો મારે નગરમાં ચર્ચા કરવા માટે જવું છે ચાલો મહારાજા આપણો રથ તૈયાર છે ચાલો પ્રધાનજી એવા રાજાને એ પરદાન બને ચાલી અરે ભગવાન એ ભૂરે રા બારી રે રૂડો
રામ રામ શે કોઈ મારી નાઈત ના શે આ બાજુ તો હારું લ્યો એ રામ 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 ભાઈ ઘીરે માથાકૂટ થઈ ગઈ માથાકૂટ થઈ ગઈ જોરદાર એટલે તો વિયાવું પીડું ગાયે ગા ઝીણકાને જોયો હવે ઝીણકાને હાથ કરું બીજું હું ભાઈ હેજી આજ મોટો રે બોલાવે નાના ભાઈ આવાજે છોકરું રિહાણું પણ હું જવું પડે વરા માઠું આવે ભાદરવો મહિનો આવ્યો છે વરસાદ નથી ઉતરતો તું ક્યાં જવું પડે તો જવું પડે લે અરે પણ નો ઓણકું જાવી જાય હું તું જરા સમજાય ને એ નો આલે એમાં આપણે દર વર્ષે એમ કહી રાખી ઓલું ઓલું એમ થોડું હાલે જવું પડે પણ ઓણ તને ખબર અડધો ભાદરવો વહી ગયો વીરા આ બધું જોતો ખરો તું એ બધું હોય પણ જવું પડે છોકરું કે એટલે કરવું પડે કામ તો તું એને સમજાય ને જરા ઓણકું જાળવી જાય નો સમજે આપણે સમજાવવાની રીતે સમજાવી દીધું હવે નો સમજે તો કરવું શું હવે તો જવું પડે આણું લેવા બીજું શું હોય નહીં હાલે ન હાલે એમાં કઈ તો તમે કાકા દીકરે ભેગું પડીએ ને કર્યું છે ના ના એવું નથી તો હારું હાલો વિડા તો આણું લે તેડી આવે હાલો એ માટે આણુલા તેડવા હાયલા રે બારી ભાઈ આણુલા તેડવા
પ્રધાન જી મહારાજ આજ જવાનીના દીકરા કોઈ સારા કામે જતા હોય એમ મને લાગી રહ્યું છે વીરા પણ વીરા આજ તમને અને મને જોઈ કેમ અવળું ફરીને ઉભા છે માટે જઈને તપાસ કરો વીરા અરે રાયકા ભાઈઓ અરે અમારા મહારાજ જઈને શા માટે અવળું ફરીને ઉભા છો અલા વીરા તે કઈ કીધું મને ના ભાઈ હું કઈ નથી બોલ્યો હું તો સાંભળું અરે રબારી ભાઈઓ અરે અમારા મહારાજ જઈને શા માટે અવળું ફરીને ઉભા છો તમે આ તો રાજાનો પ્રધાન છે રાજાય ભેગા એવું હે હા સમજીને વાત કરજો તું કર મારું કામ નહીં ભાઈ હું આ ઊભો તું કહી ના ના તું કહી દે હું પાછળ ઊભો તારી હા વીરા પ્રધાન અરે રાયકા ભાઈઓ અરે અમારા મહારાજ જન શા માટે અવળો પડી ઊભા છો એલા ભાઈ એવું કાઈ નથી અમે જાડી બુદ્ધિના માણા કહેવાય આમ જાતા હતા બહાર થી વસ્તુ થોડી ભૂલી ગયા યાદ કરી ઊભા ઊભા ભાઈ એવું કઈ શેર નહીં અરે રાયકા ભાઈઓ વસ્તુ તો તમારી પાસે બધી છે શા માટે જૂઠું બોલી રહ્યા છો હા વીરા પ્રધાન જઈને તમારા મહારાજ ને પૂછો રાયકા ભાઈઓ સાચી અને સત્ય વાત કહેશે તો એમને દુઃખ તો નહીં લાગે અરે મહારાજા રાયકા ભાઈ સત્ય વાત કહે તો જૂઠું તો નહીં લાગે ને અરે હા પ્રધાન જી મહારાજ જો આજ મારી રહ્યા સત્ય ને સાચી વાત કરતી હોય ને તો રાજા અજમલ ને કદાપી જૂઠું નથી લાગતું વીરા પ્રધાન પ્રધાનજી આમ છતાં જો રાયકા ના દીકરા જૂઠું બોલે ને વીરા તો તેમને કહી દેજો કે જો જૂઠું બોલશો તો સંકટ જેઠ મળશે અને સત્ય બોલશો તો રાજમાંથી ઇનામ મળશે અને આમ છતાં જો જૂઠું બોલે ને વીરા તો કાર્ય ઠાકર ને સોગંદ દઈ આજ સત્ય વાત મનાવો વીરા અરે રાયકા ભાઈઓ જો સત્ય બોલશો તો રાજ તરફથી ઇનામ મળશે ને કાળિયા ઠાકર ના સોગંદ છે તમને હા હા વીરા હા વીરા આપણે માલધારી ના દીકરા હા વીરા મરી જાય પણ કાળિયા ઠાકર ના ખોટા સોગંદ નો કાય વીરા હો વીરા ભાઈ જવે કહી દઉં હોય સત્ય કહી દઉં તું આવી વાહે જો ભરી જો ભાઈ અહીંયા છો ભેગો જ કહી દઉં તો મહારાજ ના શરણો માં રહ્યત ના પ્રણામ છે મહારાજ જુગ જુગ જીવો રાયકા ભાઈઓ આજે નાના મોટે મોટી વાત કરું મહારાજ રહ્યત જાણી માફ કરજો ના રવારી ભાઈ જે કઈ વાત હોય ને વિરા સત્ય વાત મુજને કરો આજ હા મહારાજ આજ રાયકા કહે અને તમે સાંભળો મહારાજ હા રવારી ભાઈઓ ये जी आज राई का कहू ने राजन बड़ जो ने मान हाँ भाई भाई जे कई बात हो ना मेरा सत्य बात करो રાજન કહું ને રાયકા સાંભળો હોર મારી રાજન કહું ને